કેમ છો? મજામાં છો? ફરી એકવાર ચિલ્ડ્રન્સ બાઇબલ લેસન અંદર તમારું સ્વાગત કરું છું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની અંદર. અને ચાલો બાળકો, આજનો લેસન શરૂઆત કરીએ એ પહેલા પ્રાર્થના કરીએ અને ઈશ્વરને આ સમય આપણે સોંપીએ. અમારા પ્રેમાળ અને જીવંત ઈશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આ સુંદર સમયને માટે. પ્રભુ, આ સુંદર તક તમે અમને આપી છે તેને માટે આભાર માનીએ છીએ. અને વિશેષ કરીને પિતાજી, નવો દિવસ તમે મારા જીવનમાં આપ્યો છે તેને માટે આભાર માનીએ છીએ. પ્રભુ, ચિલ્ડ્રન્સ બાઇબલ લેસનની અંદર અમે જ્યારે તમારા વચનોનો અભ્યાસ કરવા માટે ભેગા મળ્યા છીએ બાળકોની સાથે, ત્યારે પ્રભુ તમે કૃપા થવા દો આ વચનો સમજવા માટે અને સ્વીકારવા માટે. તમે સહાય અને મદદ કરો, પવિત્ર આત્માની દોરણી આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો, આમેન. આવો બાળકો, ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરતા ફરીને એકવાર આપણે ઈશ્વરને મહિમા આપતું એક સુંદર ગીત આપણે ગાઈશું, જેના શબ્દો છે, હો તેરી સ્તુતિ ઓર આરાધના. महिमा से तेरी तू इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पे कर. हाले हाले लुया, हाले लुया, हाले लुया, हाले हाले लुया, हाले लुया, हाले लुया. तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना, महिमा से तेरी तू इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पे कर. हाले तेरी नया दिन दिखाता है, डाल भर कर मेरी मुझे बचाता है. जब मैं पुकारू तू दौड़ आता है, जब मैं गिरू तू मुझे उठाता है. हाले से तेरी तू इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पे कर. हाले हाले लुया, हाले लुया, हाले लुया, हाले हाले लुया, हाले लुया, हाले लुया. जहाँ में तुझसा कोई नहीं, तुझको छोड़ कोई प्रभु है ही नहीं. घुटने में टेकू बस तेरे सामने, तू है मेरा प्रभु, तू मेरा पिता. हाले हालेलुया, हालेलुया, हालेलुया. Hallelujah.
महिमा से तेरी तू इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पे कर। हाले એક વાર આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરતા અને એક્શન સાથે આપણે ઈશ્વરને માન અને મહિમા આપવા માંગીએ છીએ, તો આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈ જઈએ અને આ જે બાળકો ગીત ગાઈ રહ્યા છે, એક્શન કરી રહ્યા છે, તેઓની સાથે આપણે પણ ગીતો અને એક્શન સાથે ઈશ્વરની મહિમા આપીએ. VBS 2014 મુદ્રાલેખ યુ આર સ્પેશિયલ, તમે મૂલ્યવાન છો. Special, તમે મૂલ્યવાન છો. You are special, તમે મૂલ્યવાન છો. પ્રભુની નજરમાં તમે મૂલ્યવાન છો. You are special, તમે મૂલ્યવાન છો. You are special, તમે મૂલ્યવાન છો. You are special, તમે મૂલ્યવાન છો. પ્રભુની નજરમાં તમે મૂલ્યવાન છો. Special, તમે મૂલ્યવાન છો. You are special, તમે મૂલ્યવાન છો. પ્રભુના હૃદયમાં તમે પામ્ય સ્થાન છો. You are special, તમે મૂલ્યવાન છો. You are special, તમે મૂલ્યવાન છો. You are special, તમે મૂલ્યવાન છો. પ્રભુના હૃદયમાં તમે પામ્ય સ્થાન છો. Special, તમે મૂલ્યવાન છો. Special, તમે મૂલ્યવાન છો. You are special, તમે મૂલ્યવાન છો. પ્રભુના રહેમથી તમે પામ્યા માન છો. You are special, તમે મૂલ્યવાન છો. Thank you.
આર સ્પેશિયલ તમે મૂલ્યવાન છો યુ આર સ્પેશિયલ તમે મૂલ્યવાન છો ઘણી ચલ્લીઓથી તમે મૂલ્યવાન છો યુ આર સ્પેશિયલ તમે મૂલ્યવાન છો તને ખબર છે કે આપણે જે વાર્તા શીખી રહ્યા છે એ વાર્તાની અંદર આપણે ક્યાં સુધી પહોંચ્યા છે? અચ્છા, કેમ તને નહીં ખબર? ના, મને ખબર છે, આ તો તારી પાસે જાણવું છે મારે. ઓહો, મને કે તમે ભૂલી ગયા. અચ્છા, એવું નથી, હું નથી ભૂલી ગયો. આ તો ખાલી તારી પાસેથી જાણવું હતું કે તું જાણે છે કે નહીં, તને યાદ છે કે નહીં એમ. તમને યાદ છે? હા, મને તો યાદ જ હોય ને. હું જ વાત કહું તો મને કેમ નહીં યાદ હોય? બરાબર, મને પણ યાદ છે. એક વાત કહું? હા, બોલ ને. તમારો વાત પેપર છે? પેપર એટલે A4 સાઈઝનું જોઈએ છે? ના ભાઈ, ના, પેપર એટલે પેપર. અચ્છા, પેપર એટલે પેપર. પણ પેપર તો ઘણા બધા જાતના હોય, તને કયું પેપર જોઈએ છે? છાપું. છાપું જોઈએ છે? ઓહો, કેમ, તારા કોઈ સમાચાર આવ્યા છે? હા. અચ્છા, શું સમાચાર આવ્યા છે? કૂપન. કૂપન આવ્યું છે? અલ, કૂપન તો કઈ સમાચાર હોતા હોય. તને કૂપન વળી ક્યાંથી લેતો થયો? તને કૂપનમાં ઇન્ટરેસ્ટ છે? હા. કેમ? કૂપન થી શું ફાયદો થાય? ઇનામ મળે. અચ્છા, ઇનામ મળે છે? ઓહો, બરાબર છે. એટલે ઇનામ થી શું થાય? આપણને સારું એવું ઇનામ મળે છે? સાયકલ ચલાવનાર વ્યક્તિ મર્સિડીઝ ચલાવતો થઈ ગયો હવે, બરાબર ને? અચ્છા, અચાનક સાયકલ પરથી મર્સિડીઝ પર કેવી હાલત થાય? હા ને, આમ કોલર ઊંચા થઈ જાય, બરાબર ને? હા ને. હા, એટલે તારે પણ કરવા લાગે છે? હા ને. હા, કેમ નહીં. અચ્છા, એટલે ઘણી બધી વખતે આપણે જોઈએ છે કે ઘણા બધા લોકો કોઈક રીતે અચાનક એમના જીવનમાં પલટો આવી જાય છે અને પછી તેઓની સ્થિતિ, આર્થિક સ્થિતિ ઘણી બધી ઊંચી જતી રહે છે, બરાબર ને? હા. આજે પણ આપણે એક વાર્તા જોવાના છે. ઓહો, તમે તો જ્યારે ભી ત્યારે વાર્તા જ કહો છો. વાર્તા માટે તો આપણે ભેગા થયા છે. ઓકે, સારું સારું સારું. તો વાર્તાની અંદર પણ આપણે જોઈશું કે કઈ વ્યક્તિને આવી રીતે અચાનક જ જીવનમાં પલટો આવ્યો અને એકદમ નીચા સ્તરથી એકદમ ઊંચા સ્તર પર આવતો રહે છે, બરાબર? હા હા, મને ખબર છે. શું ખબર છે? યાદ નથી. ચાલુ થઈ ગયું આનું, યાદ નથી. સારું સારું, તો બેસ હવે અને જો અત્યારે આપણે એક સરસ મજાની ટ્રીક જોવાના છે, બરાબર? વાહ, વેરી ગુડ. તમારે જોવી છે ને? યસ. ચાલો તો બેસી જાઓ શાંતિથી. હા ને. હા, ટાટા કહી દો. ટાટા. યસ, ચાલો બાળકો, તો આજે આપણે એક જોઈશું, એક નવી ટ્રીક, બરાબર? અને ટ્રીકની અંદર શું છે કે મારી પાસે આ એક દાનારપણની થેલી છે, બરાબર? નથી અલગ અલગ ચર્ટની અંદર આવી રીતે દાનારપણું ગયો છે ને, તો એ રીતે આ દાનારપણની થેલી છે. હવે થેલી અત્યારે કેવી છે? ખાલી છે, બરાબર? થેલી ખાલી છે. મારી પાસે આ એક બ્લેક કલરનું કાપડ છે. બ્લેક કલર શું સૂચવે છે ખબર છે? યસ, બ્લેક કલર આપણને અશુદ્ધતા સૂચવે છે, એટલે કે પાપ સૂચવે છે. અને પાપ આપણને
ઈશ્વરથી દૂર રાખે છે. અને જો આપણે ઈશ્વરથી દૂર હોઈશું તો આપણે કદી પણ સ્વર્ગમાં જઈ શકીશું નહીં. હને તમારે જવું છે સ્વર્ગમાં? ઓકે, મને ખબર છે તમારે સ્વર્ગમાં જવું છે, પણ પાપ આપણને સ્વર્ગમાં જતા અટકાવે છે. તો હવે કરવાનું શું છે? આપણે ઈશ્વરને પોતાનું જીવન સોંપવાનું છે. જાણે કે આ જે થેલી છે એ અર્પણની થેલી છે. અર્પણ એટલે કે ઈશ્વરને આપણે અર્પણ થઈએ છે. તો આપણું પાપી જે જીવન છે તે આપણે ઈશ્વરને જાણે કે અર્પણ કરીએ છીએ અને ઈશ્વરને કહીએ છીએ કે પ્રભુ, અત્યાર સુધી મેં મારી ઈચ્છા પ્રમાણે કર્યું, મારી જે ઈચ્છા અને યોજનાઓ છે એ પ્રમાણે હું જીવન જીવ્યો, તમને પસંદ નહીં પડે એવું હું જીવન જીવ્યો, તમારી આજ્ઞાનું પાલન મેં નથી કર્યું, હવે હું મારું જીવન તમને સોંપું છું, મારા પાપોની ક્ષમા આપો, ઈસુના લોહીથી તમે મને શુદ્ધ કરો અને તમે મને જેવો બનાવવા માંગો છો એવો તમે મને બનાવો. અને જ્યારે ઈશ્વર મારું ને તમારું જીવન ચેન્જ કરે છે, બદલાણ લાવે છે એની અંદર, ત્યારે એ જીવન એ પાપી રહેતું નથી, પછી એ શુદ્ધ થાય છે, ઈસુના લોહીમાં એ શુદ્ધ થાય છે. અને પછી જ આપણે જે સ્વર્ગી રાજ્ય છે એના વારસદાર આપણે બનીએ છીએ. બરાબર, આપણે કયું કપડું નાખ્યું હતું? યસ, બ્લેક કલર નાખેલું. બરાબર, અને હવે આપણે જોઈશું કે એમાંથી કયું કપડું નીકળે છે. યસ, આ કયું નીકળ્યું? યલો, ગોલ્ડન યલો, મતલબ કે સ્વર્ગનો કલર છે આ. બરાબર, તો હવે આપણે સ્વર્ગના ભાગીદાર થઈ શકીએ છીએ. ક્યારે? જ્યારે આપણે જીવન સોંપીએ છીએ ઈશ્વરને અને આપણા પાપોની માફી માંગીએ છીએ, ત્યારે જ આપણે ઈશ્વરના બાળક બની શકીએ છીએ, ઈશ્વરના રાજ્યમાં આપણે જવાને હકદાર બની શકીએ છીએ. એટલું સારું જીવન ચાલશે નહીં. અમુક લોકો માને છે કે અમે સારું જીવન જીવીએ છીએ, અમે ખરાબ જીવન જીવતા નથી. તો ફક્ત સારું જીવન નહીં ચાલશે સ્વર્ગમાં જવા માટે, ઈશ્વરની માફી તમારી પાસે હોવી જોઈએ. બરાબર, તો માફી નહીં હશે, ઈસુના લોહીથી છુટકારો નહીં હશે પાપોથી, તો તમે જઈ શકશો નહીં. બરાબર, તો આ એક ટ્રીક છે કે જેના દ્વારા આપણે એક વાસ્તવિકતા આપણે શીખી શકીએ છે. મજા આવી ને? ચાલો બાળકો, હવે આપણે આપણી જે સ્ટોરી છે, બાઇબલનું વચન છે, એની અંદર આપણે આગળ વધીશું. અને અત્યાર સુધી આપણે જોયું કે ફારુંદ રાજાને પણ બે સ્વપ્ન આવે છે અને એના સ્વપ્નનો જે અર્થ છે તે એના રાજ્યના જે શાસ્ત્રીઓ અને જ્ઞાની લોકો છે અને જાદુગરો છે એ તેઓનો અર્થ કરી શક્યા નહીં. અને ત્યારે પેલા પાત્રવાહકને યુસુફ યાદ આવ્યો અને રાજાએ કીધું, તો પછી રાહ કોની જુઓ છો? બોલાવી લાવો યુસુફને. અને પછી યુસુફને બોલાવવામાં આવે છે. ચાલો આપણે આજે એ વાર્તાની અંદર આગળ વધીશું. એ સત્ય બાબત વાર્તા તો આપણે બોલીએ છીએ, પણ એક સત્ય બાબત છે અને સત્ય ઘટના છે, અને તેથી એ બાબતની અંદર આપણે આગળ વધીશું. બાઇબલમાંથી આપણે એ બાબતો આપણે વાંચીશું અને જોઈશું. બરાબર, ઉત્પત્તિનો 41મો અધ્યાય અને તેની 14મી કલમથી આગળ આ દરેક બાબતો આપણને જોવા મળે છે. અહીંયા લખ્યું છે, અને ફારુને માણસો મોકલીને યુસુફને તેડાવ્યો ને તેઓ તેને તુરંગમાંથી ઉતાવળે કાઢી લાવ્યા અને તેણે હજામત કરીને પોતાના લુગડા બદલ્યા ને ફારુની હજુરમાં આવ્યો. શું થાય છે? બે વર્ષ પછી, મતલબ કે જે પાત્રવાહક છે એને જ્યારે છોડવામાં આવે છે ત્યાર પછી બે વર્ષ પછી એને બહાર કાઢવામાં આવે છે યુસુફને. ત્યાં સુધીમાં એની દાઢી, એના વાળ કેટલા બધા વધી ગયા હશે, કદાચ નાવાનો સમય નહીં મળ્યો હશે, નાવાની તક નહીં મળી હશે, અને ગંદો અને ગંધાતો એ થઈ ગયો હશે, એના કપડાં પણ મેલા મેલા થઈ ગયા હશે,
ખબર નહીં એ સમય દરમિયાન એ નયો પણ હશે કે કેમ, બરાબર. પરંતુ જ્યારે એને રાજાની પાસે જવાનું તેડું મળે છે ત્યારે એને જેવો તુરંગમાંથી બહાર કાઢવામાં આવે છે ત્યારે શું કરે છે, પ્રથમ એને હજામત કરવામાં આવે છે, મતલબ કે એના વાળ કાપવામાં આવે છે અને દાઢી કાપવામાં આવે છે અને દાઢી બનાવવામાં આવે છે અને એને સરસ સરસ નાહી ધોઈને તૈયાર કરવામાં આવે છે, નવા કપડાં પહેરાવવામાં આવે છે અને એમ એ સરસ તૈયાર થઈને રાજાની હજુરમાં આવે છે. અને પછી જ્યારે રાજાની હજુરમાં આવે છે ત્યારે રાજા કહે છે કે મેં તારા વિશે સાંભળ્યું છે કે તું સ્વપ્નનો અર્થ કહી આપે છે, બરાબર. અત્યારે યુસુફ શું કહે છે કે હું નહીં પણ ઈશ્વર તેનો અર્થ કહી બતાવે છે. અહીંયા કેટલી બધી નમ્રતા છે યુસુફની અંદર. કોઈ જો રાજાની પાસે આવી રીતે જાય અને રાજા એના વખાણ કરે તો પછી શું કરે ખબર, ફૂલાઈ જાય, બરાબર ને. પણ અહીંયા આગળ એ ફૂલાઈ જતો નથી, એ નમ્ર બને છે અને કહે છે કે હું નહીં પણ ઈશ્વર એ સ્વપ્નનો અર્થ બતાવવામાં મદદ કરે છે, બરાબર. સૌથી મહત્વનું સ્થાન એ પોતાને આપતો નથી પણ ઈશ્વરને આપે છે. અને તેથી બાળકો આપણે પણ આપણી જે સફળતા છે, આપણી જે પ્રગતિ છે, એ દરેક બાબતોની અંદર આપણે ઈશ્વરને માન અને મહિમા આપીએ. ભલે આપણી પાસે સ્કિલ છે, ભલે આપણી પાસે જ્ઞાન છે, પરંતુ જો ઈશ્વર મારી અને તમારી સાથે નથી તો એ સફળતા આપણે મેળવી શકતા નથી. આપણે જોઈએ છે ને કે જ્યાં કંઈ પણ યુસુફ જાય છે ઈશ્વર યહોવા દેવ તેની સાથે હોય છે અને તેથી તે સફળ થાય છે, બરાબર. તો હવે આપણે જોઈશું કે રાજા શું કરે છે કે એ કહે છે કે મને જે સ્વપ્ન આવ્યું છે એનો અર્થ કહેવાને માટે મેં શાસ્ત્રીઓ અને જ્ઞાની લોકોને બોલાવ્યા અને 24મી કલમ તમે જુઓ, 24મી કલમમાં શું લખેલું છે, મેં જાદુગરોને એ કહ્યું પણ તેનો અર્થ મને કોઈ બતાવી શક્યા નહીં. જાદુગરોને પણ એને બોલાવ્યા, બરાબર, કે તેઓ કદાચ પોતાની જાદુઈ શક્તિથી મને એનો અર્થ બતાવે પણ એ જાદુગરો એ અર્થ બતાવી શક્યા નહીં. જ્ઞાનીઓ અને શાસ્ત્રીઓ, બરાબર, પંડિતો એ અર્થ બતાવી શક્યા નહીં અને તેથી રાજા બહુ નિરાશ થઈ ગયો હતો. પરંતુ હવે એને એક આશાનું કિરણ એને દેખાયું. શું? યુસુફ એક આશાનું કિરણ તેને દેખાયું કે કદાચ આ વ્યક્તિ મારો અર્થ કહી શકશે, મારા સ્વપ્નનો અર્થ કહી શકશે. કેમ કે એની પાસે એક સાબિતી હતી. કોની? પાત્રવાહકની. કે પાત્રવાહકનું જો સ્વપ્ન સાચું બતાવી શકે તો પછી મારું પણ સ્વપ્ન સાચું બતાવી શકે છે. અને એ રીતે યુસુફને જે રાજા છે તે પોતાનું સ્વપ્ન કહે છે. યાદ છે ને સ્વપ્ન તમને? યસ. પહેલું સ્વપ્ન કયું હતું? કે 7 તંદુરસ્ત ગાય, હટ્ટી કટ્ટી ગાય, બરાબર, એવી ગાય નદીમાંથી નીકળી અને એ ઘાસ ચરતી હતી. એવામાં બીજી 7 દુબળી પાતળી ગાય એની પાછળથી આવી અને પેલી 7 ગાયોને ગળી ગઈ, તંદુરસ્ત ગાયોને ગળી ગઈ. હવે તમે જુઓ કે દુબળી ગાય, પટલી ગાય જો જાડી અને તંદુરસ્ત ગાયને ગળી જાય તો પેલી દુબળી ગાયનું શરીર પણ જાડું થવું જોઈએ ને. પણ અહીંયા ગાળી એવું થયું નહીં. તમે જો વાંચો અહીંયા ગાળી લખ્યું છે કે 21મી કલમ, અને તેઓને ગળી ગઈ તો પણ તેઓ તેમને ગળી ગઈ હોય એવું જણાયું નહીં, પણ પહેલાની પેઠે તેઓ કદરૂપી રહી, પહેલાની જેવી જ રહી. ગળી જવાથી કોઈ ફાયદો થયો નહીં. તો આ રીતે રાજા પોતાનું પહેલું સ્વપ્ન કહે છે. પછી બીજું સ્વપ્ન શું આવે છે? કણસલો, બરાબર, ભરેલા કણસલા અને એક જે કરમાઈ ગયેલા છે એવા કણસલા, હલકા કણસલા, 7 ભરેલા કણસલા ને 7 હલકા કણસલા ગળી જાય છે, બરાબર. તો આ બે સ્વપ્ન ફારૂન એ યુસુફને જણાવે છે કે હવે મને આનો અર્થ કઈ બતાવો, બરાબર. હવે યુસુફ રાજાને કહે છે કે રાજાજી, તમને જે બે સ્વપ્ન આવ્યા તે બંને આમ તો એક જ છે, બંનેનો મિનિંગ એ એક જ થાય છે. 7 તંદુરસ્ત ગાય અને 7 સારા કણસલા એ શું સૂચવે છે? કે 7 એવા વર્ષો આવી રહ્યા છે કે જેની અંદર ભરપૂરીની અંદર ખેતરની અંદર પેદાશ થશે અને
પુષ્કળ અનાજ પાકશે, સાત એવા ભરપૂરીપણાના વર્ષો આવશે, અને ત્યાર પછીના સાત વર્ષ સાત દુબળી ગાય અને સાત હલકા કણસલા એ સાત એવા વર્ષો છે કે જેની અંદર દુકાળ પડશે. અને એ દુકાળ એવો હશે કે પેલા સાત આગલા વર્ષ છે ને એને ગળી જશે, એટલે કે જે કંઈ પણ અનાજ એ સમયની અંદર પાક્યું છે અથવા તો ભરપૂરીપણું છે એ બધું ભરપૂરીપણું એ દુકાળની અંદર સાફ થઈ જશે. એટલે રાજા તો બહુ ચિંતામાં આવી ગયો. અને પછી યુસુફ બીજું એક વાક્ય એ કહે છે કે રાજાજી તમને બે વખત એક જ મિનિંગવાળા સ્વપ્ન આવ્યા, એનો અર્થ એ છે કે એની ચોક્કસતા છે, ચોકસાઈ છે, મતલબ કે ઈશ્વર એ બાબત ચોક્કસપણે હવેના સમયમાં કરવાના જ છે, એની ખાતરી છે, અને તેથી આ વાત હસવા જેવી નથી. અને તેથી ફારુન રાજાને તો બહુ જ બીક લાગી કે હવે શું કરીશું. અને તેથી એણે કીધું કે હવે આપણે શું કરીએ કે જેથી કરીને આ જે સાત ખરાબ વર્ષો આવી રહ્યા છે એની અંદર આપણે કંઈક મેનેજ કરી શકીએ, એવું તે શું કરીએ. અને યુસુફ એમ કહે છે કે કોઈ એક એવો ચોક્કસ અધિકારી તમે નિમો કે જે આખા મિસ્ર દેશ પર એવી રીતે પ્લાનિંગ કરે, અને એની નીચે એવા માણસો મૂકો જે આખા મિસ્ર દેશનું હેન્ડલિંગ કરે કે જેથી કરીને એ જે સાત વર્ષો ભરપૂરીપણા છે એ સાત વર્ષો દરમિયાન એમનું પ્લાનિંગ એવું હોય કે પાછલા સાત વર્ષ જે દુકાળના છે એની અંદર એ લોકો મેનેજ કરી શકે. બરાબર, તો અહીંયા ગાડી તમે જુઓ કે 33મી કલમની અંદર યુસુફ એ રાજાને સલાહ આપે છે. શું કહે છે? તે માટે હવે ફારુને બુદ્ધિવંત તથા જ્ઞાની એવા એક માણસને શોધી કાઢીને તેને મિસર દેશ પર ઠરાવવો. ફારુને એમ કરવું, દેશ પર ઉપરીઓ ઠરાવવા ને પુષ્કળતાના જે સાત વર્ષ પર્યંત દેશનો પાંચમો ભાગ લેવો, અને જે સારા વર્ષ આવશે તેઓ સગળો ખોરાક એકઠો કરે, અને ફારુના હાથ નીચે નગરે નગર સગળો અનાજ ખોરાકને માટે એકઠો કરીને તેને રાખી મૂકે, અને દુકાળના જે સાત વર્ષ મિસર દેશમાં આવશે તેમાં તે ખોરાક દેશને માટે સંગ્રહ થશે કે દુકાળથી દેશનો નાશ ન થાય. હવે યુસુફની જે વાત હતી, સલાહ હતી, તે રાજાને અને તેના દાસોને બહુ જ સારી લાગી. એનું કારણ શું હતું કે યુસુફે જે સલાહ આપી એનાથી તેઓને લાગ્યું કે જો આ યુસુફની સલાહ પ્રમાણે અમે કરીશું તો જે દુકાળના સાત વર્ષ છે તે અમે બહુ જ સારી રીતે પસાર કરી શકીશું. અને તેથી રાજાને શું લાગ્યું ખબર છે? રાજાને થયું કે દેવનો આત્મા જેની અંદર હોય એવો આના જેવો માણસ કદી આપણને મળશે આખા મિસર દેશની અંદર? તમે જુઓ કે રાજા ફારુન યુસુફ વિશે કેવી બહુ જ ઉત્તમ સાક્ષી આપે છે. 38મી કલમમાં ફારુને પોતાના દાસોને કહ્યું કે જેનામાં દેવનો આત્મા હોય એવો આના જેવો શું કોઈ માણસ આપણને મળે ખરો? અને બીજી વસ્તુ એણે કીધી ફારુને કે દેવે આ સર્વ આ યુસુફને બતાવ્યું છે, દેખાડ્યું છે, તો પછી બુદ્ધિશાળી આના જેવો બીજો કોણ હોઈ શકે આખા મિસ્ર દેશની અંદર? અને તેથી યુસુફને કહેવામાં આવ્યું કે તું જ એ જવાબદારી ઉપાડી લે, તું જ આખા મિસ્ર દેશનો ઉપરી બન, અમે તને એ જવાબદારી સોંપીએ છીએ. અને રાજા પોતે એ જવાબદારી યુસુફને સોંપે છે. અને સૌથી મહત્વની વાત શું છે કે રાજા એમ કહે છે કે મારા પછી આખા મિસર દેશમાં જો કોઈ બીજો અધિકારી હોય તો એ તું હશે, તારી ઉપર ફક્ત એક જ છે અને તે હું છું. અને એમ આખા મિસર દેશમાં ફારુન રાજાએ યુસુફને જવાબદારી સોંપી. અને એના માટે એણે શું શું આપ્યું એને જોઈ લઈએ આપણે. 42મી કલમ,
અને ફારુને પોતાના હાથની મુદ્રિકા કાઢીને યુસફના હાથમાં ઘાલી. હાથની જે મુદ્રિકા એટલે કે રાજાની જે મુદ્રા હોય એની જે વીંટી અંગૂઠી એ કાઢીને યુસફના હાથમાં નાખી ને તેને મલમલના વસ્ત્ર પહેરાવ્યા. રાજાને પહેરાવાય એવા મલમલના વસ્ત્ર પહેરાવ્યા ને તેના ગળામાં સોનાની સાંકળી ઘાલી અને બીજા દરજ્જાના રથમાં તેને બેસાડ્યો. બીજા દરજ્જા એટલે કે રાજા ફર્સ્ટ ક્લાસ અને ત્યારબાદનું જે બીજો દરજ્જો હોય એ લેવલની અંદરનો જે રથ છે એની અંદર તેને બેસાડે છે. અને પછી કીવી નેકી એટલે કે નારા લગાવડાવે છે કે ઘૂંટણ ટેકવો ઘૂંટણ ટેકવો એવા નારા લગાવડાવે છે, જેથી કરીને આખા મિસર દેશની પ્રજા એ યુસફને ઘૂંટણ ટેકે. તો આ રીતે રાજાએ યુસફને આખા મિસર દેશનો ઉપરી ઠરાવ્યો. ફક્ત આટલેથી અટકતું નથી. તમે જુઓ 45મી કલમમાં ફારુને યુસફનું નામ હવે બદલી કાઢ્યું. એનું નામ શું રાખે છે? કેમ કે હવે યુસફ એ મિસર દેશનો કહેવાય અને મિસર દેશનું જે નામ છે ત્યાંની જે સંસ્કૃતિ પ્રમાણેનું જે નામ છે તે નામ એને આપવામાં આવ્યું. અને એ નામ શું છે? સાફનાથ પાનેઆ. આ નામ એ યુસફને આપવામાં આવ્યું. ત્યાર પછી એને મિસર દેશની એક છોકરી સાથે એના લગ્ન કરાવવામાં આવે છે. અને એ તો કોણ છે? ઓનના યાજક પોટીફેરાની દીકરી આસનાથ સાથે તેના લગ્ન કરવામાં આવે છે. તો અહીંયા ગાળી આપણે જોઈએ છીએ કે એક વખતનો જે મિસરની અંદર ગુલામ તરીકે આવેલો જુવાન છોકરો આજે હોટ સીટ પર બેસી ગયો છે. ઈશ્વર કેવું ગજબનું યોજના યુસફને માટે કરી છે. અને એ તો સ્વપ્ન તેને બતાવ્યું હતું, ખબર છે ને તમને, 7 પૂડીવાળું, અરે 11 પૂડીવાળું અને 11 તારા અને સૂર્યચંદ્રવાળું, બરાબર ને? એ સ્વપ્ન પ્રમાણે ઈશ્વર હવે તેને જીવનની અંદર આગળ વધારી રહ્યા છે. તો બાળકો, તમારા અને મારા જીવનમાં પણ ઈશ્વર એ જ રીતે યોગ્ય પ્લાનિંગ સાથે આગળ વધારવા માટે ઈચ્છા રાખી રહ્યા છે. પણ એ શક્ય ક્યારે બને? કે જ્યારે હું અને તમે તેની આજ્ઞાઓ પાડીએ, ઈશ્વરની ઈચ્છા અને આધીનતાની અંદર જીવીએ, ત્યારે એ શક્ય બનશે. આવો બાળકો પ્રાર્થના કરીએ અને ઈશ્વરના ચરણોમાં આપણે મસ્તકો નમાવીએ. અમારા પ્રેમાળને જીવંત ઈશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, જે બાબતો આજે તમે અમને જણાવી છે કે પિતાજી યુસફ એક સામાન્ય નોકર, ગુલામ, દાસ અને એવી કક્ષાનો માણસ એ મિસર દેશની અંદર હતો, જેલમાં ગુનેગાર તરીકે નાખી દેવામાં આવેલો અને ત્યારબાદ તેની જે પરિસ્થિતિ તમે આખી અલગ કરી નાખી, તે અમે મિસર દેશની અંદર એને ઉપરી ઠરાવવામાં આવ્યો. પિતાજી આ દરેક બાબતો જણાવે છે કે તમે પરિસ્થિતિ બદલનાર ઈશ્વર છો. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરે છે, અત્યારે દેશની અંદર જે મહામારીની પરિસ્થિતિ છે, તમે એ પરિસ્થિતિ પણ બદલનાર ઈશ્વર છો, તમને કશું અશક્ય નથી. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરે છે કે બહુ જ જલ્દીથી તમે આ દરેક પરિસ્થિતિને તમે તમારા અંકુશની અંદર રાખો, જેથી કરીને આવનાર દિવસોમાં પિતાજી અમારા દેશમાં અને આખી પૃથ્વી પર, આખા જગતની અંદર લોકો શાંતિથી પોતાના જીવનની અંદર આગળ વધી શકે એવી તમે કૃપા થવા દો. જેઓ સેવા કરી રહ્યા છે દરેકને તમારા હાથમાં સોંપીએ છે, તેઓની સેવાને આશીર્વાદિત કરો અને સલામતી આપો. અમે તમારા હાથમાં સોંપાયા છે. તારનાર પ્રભુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો, આમેન. ચાલો તો બાળકો, ગયા લેસનની અંદર તમે જે સુંદર વર્ક કર્યું હતું, હોમવર્ક, તેને જોવાનો સમય હવે આવી ગયો છે. તો આવો બાળકો, તમે જે સુંદર આર્ટવર્ક કર્યું હતું એને આપણે નિહાળીએ અને ખરેખર તમને અભિનંદન આપું છું, તમે સુંદર કાર્ય કરી રહ્યા છો તેને માટે.
जगह को भर, जो भी तू चाहे तू यहाँ पे कर। हाले हाले लुया, हाले लुया, हाले लुया, हाले हाले लुया, हाले लुया, हाले लुया। ओ तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना। महिमा से तेरी तू इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पे कर। हाले हालेलुया, 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 हाले हालेलुया, 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 से तेरी नया दिन दिखाता है। डाल भर कर मेरी आज ना लेसन माटे नो जे होमवर्क छे ते आ प्रमाणे छे, अने सुंदर चित्र तमे बनावो, एनी अंदर रंग पूरो, अने ए साथे तमे आ जे प्रश्नो ना जवाब छे ए पण तमारे लखवाना छे। सर बाळको આવતીકાલે ફરીથી મળશું, ત્યાં સુધી ઈશ્વર તમારી સંભાળ રાખે, તમને તંદુરસ્તી આપે અને તમારી સાથે રહે। ટાટા, બાય બાય, ગોડ બ્લેસ યુ।